આજની તારીખે પણ સાચા પ્રેમની મિશાલ તરીકે લૈલા મજનુનું નામ લેવામાં આવી છે, પરંતુ આ બંને પહેલા કઈ જગ્યાએ મળ્યા હતા તેના વિશે મોટા ભાગના લોકો અજાણ હશે। આમ તો 7મી સદી સાથે લૈલા મજનુની પ્રેમ કહાની જોડાયેલી છે। મજનુ અરબના શાહ અમારીનો પુત્ર હતો, તેની સામે નાઝદના શાહની પુત્રી વૈલા હતી। આ બંનેની પહેલી મુલાકાત મદ્રેસામાં થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। માત્ર થોડા જ દિવસોમાં બંને એકબીજાને પ્રેમ કરવા માંડ્યા, પરંતુ લૈલાના ઘરવાળાને મજનુ પસંદ ન હતો। સમયાંતરે બખ્ત નામના એક વ્યક્તિ સાથે લૈલાના લગ્ન કરાવી દેવામાં આવ્યા। જો કે લૈલા સતત મજનુના વિચારમાં ખોવાયેલી રહેતી, તે મજનુની યાદમાં ધીમે ધીમે બીમાર પડવા લાગી। એક વખત રણમાં રખડતા ભટકતા મજનુ લૈલાને મળવા પહોંચ્યો, પરંતુ આ વાત લોકોની જરા પણ પસંદ ન આવી। એવું કહેવાય છે કે મળી ન શકવાના દુઃખમાં જ લૈલાનું મોત થઈ ગયું, અને આ વાતની જાણ થતાં મજનુએ પોતાનો દમ તોડ્યો હતો। હાલ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં લૈલા મજનુની સમાધિ બનાવવામાં આવી છે। આજે અનુપગઢ ગામે બનેલી આ સમાધિ પર લૈલા મજનુ તેમના પ્રેમ માટે મન્નત પણ માંગવામાં આવે છે। તો આ હતી લૈલા મજનુની પહેલી મુલાકાતની કહાની।